દીપાલી, આજે અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ પરમાર પોતાનું ઉમેદવારી પત્ર ભરશે તેની પહેલા અમે તેમના ઘરે છીએ. તેમના ધર્મપત્ની અને તેમના પુત્રની સાથે છે. પૂજા અર્ચના કરવામાં આવી અને કપાળે તિલક પણ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે સારું કાર્ય માટે સ્વાભાવિક છે કે ઘરના લોકોને ખુશી હોય છે. રાજુભાઈ, લોકસભાની ચૂંટણી 2019 અને એક એવી ચૂંટણી કે જેમાં કસમકસની ટક્કર હશે, આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, જીતનો કેટલો વિશ્વાસ અને ખાસ કરીને શું કહેવા માગો છો? નહીં, જીતનો મને પૂર્ણ વિશ્વાસ છે. જે રીતે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર લોકોમાં જે અસંતોષ છે, લોકોમાં જે નારાજગી છે, અને જે રીતના ભારતીય જનતા પાર્ટીએ 2014ના પોતાના ઇલેક્શન દરમિયાન જે વચનો આપ્યા, એ વચનો ક્યાંય પૂર્ણ થયા નથી. 5 વર્ષ પૂર્ણ થવા છતાં પણ એટલે લોકોમાં અસંતોષ છે. લોકો જાણે છે કે ભાઈ આ જુમલાબાજ કરવાવાળી સરકાર છે અને કંઈ પણ વાત કરે છે પણ એના વચનોમાં એ પરિપૂર્ણ કરતા નથી. જેની સામે કોંગ્રેસના અમારા આદરણીય અધ્યક્ષ રાહુલજી જે કંઈ અમે વચનો આપ્યા 5 રાજ્યોની ચૂંટણી દરમિયાન, તો અમે ખેડૂતોના દેવા પણ માફ કર્યા અને અમે શિક્ષિત બેરોજગારોને અમે બેકારી ભથ્થું પણ આપવાનો અમે શરૂ કરી દીધું છે. એટલે અમે જે કરીએ છીએ કરી બતાવીએ છીએ. સોલંકી સામે ટક્કર છે, 2 વખતના વર્તમાન સાંસદ અને મોદી લહેર કહેવાય છે કે નરેન્દ્ર મોદી, આપ સૌ જાણો છો એ નરેન્દ્ર મોદી લહેર હતી, એ 2014માં હતી. એ પછી 5 વર્ષના વાણા વહી ગયા છે. સાબરમતીમાં પણ ઘણું પાણી વહી ગયું છે. 5 વર્ષની અંદર એમનું જે પરફોર્મન્સ હતું, ચાહે રાજ્ય સરકાર હોય ચાહે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, એની અંદર એમણે કોઈ પણ જાતનું પરફોર્મન્સ કર્યું નથી, વચનો પાળ્યા નથી. એટલે મોદીની લહેર જેવું કંઈ એમને દેખાતું નથી. તેઓ કહી રહ્યા છે કે મોદીની લહેર જેવું દેખાતું નથી. અને ખાસ કરીને હું આપને તે પણ કહેવા માગીશ કે દીપાલી, રાજુભાઈનું કહેવું છે કે તેઓ ફોર્મ ભરશે અને અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર જીત પણ મેળવશે. જી, ભૌમિક આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે રાજુ પરમાર કે જેઓ કોંગ્રેસ તરફથી અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર મેદાનમાં છે, ત્યારે તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને આ સાથે જ તેમણે કહ્યું કે આ વખતે મોદી લહેર નથી, તેથી તેમની જીત નિશ્ચિત છે.